ગુજરાત રાજ્યમાં પહેલી મેથી શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2018નું સમાપન તારીખ 31મી મેના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાનવા ગામ ખાતે કરાશે. વલસાડ જિલ્લા કલેક્ટર સી આર ખરસાણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના જળસંચય અભિયાનના તારીખ 31મી મેના રોજ ધરમપુર તાલુકાના પાનવા ગામ ખાતે લાવરી નદીને પુનર્જીવિત કરવાના સ્થળે યોજાશે, જેમાં નર્મદાના નીર કળશમાં લાવી શાસ્ત્રોક્ત વિધિથી લાવરી નદીના જળાભિષેક કરાશે અને આ સ્થળે 11 જેટલા કુંડો બનાવી 108 યુગલો પૂજાવિધિમાં ભાગ લેશે અને આ સમાપન સમારોહમાં પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન વલસાડ જિલ્લાની 31મી મેએ કાર્યક્રમ રાખેલ છે, જે ધરમપુરના લાવરી નદી ઉપર પાનવા ખાતે રાખેલ છે, જેમાં માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ પધારનાર છે અને પૂર્ણાહુતિ કાર્યક્રમે ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીઓ, સરકારી તંત્ર અને 5,000 લોકોની સાથે કાર્યક્રમ રાખેલ છે. આ ઉપરાંત નર્મદાનો કુંભ જે આવશે એ નર્મદાના કુંભની સાથે બાકીના 10 માટીના કુંભ સાથે કુલ 108 કપલ એ કિનારે ઉપર નર્મદા જળનું પૂજન કરશે અને ત્યાર પછી એ નર્મદા જળનું જે છે નદીમાં વિસર્જન કરવામાં આવશે અને એના પછી એ સભા કાર્યક્રમ પણ રહેશે અને 11:30 એમની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે. જિલ્લામાં ટોટલ કેટલા કામો થઈ ગયા છે અને બાકી છે? જિલ્લાની અંદર ટોટલ 752 કામો લીધેલા હતા, એ પૈકી આજે 310 કામ પૂર્ણ થઈ ગયેલા છે અને બાકીના પણ કામો ટૂંક સમયમાં પૂર્ણ થવાને આરાવ્યું.